આપણે પાર્ટ 3 માં બધી એક્સરસાઇઝ જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે તે આપણે અહીંયા જોઈ લેશું. તો આપણે તેનાલી રામાનો આખો પ્લે કાલે આપણે માણ્યો, બહુ મજા આવી. હવે આજે આપણે પાઠ્યપુસ્તક પેજ નંબર 5, જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તેમાંથી જોશો, અથવા તો જો તમારી પાસે પાઠ્યપુસ્તક ન હોય અને શાળા મિત્ર એપ હોય તો શાળા મિત્ર એપમાં પણ સેમિસ્ટર 2 પેજ નંબર 5 એ ખોલશો એટલે તેમાં માર્ક ટિક ધ કરેક્ટ ઓપ્શન, તમારી સામે એક વાક્ય છે અને બે ઓપ્શન આપેલા છે, ટ્રુ અને ફોલ્સ. તમારે જ્યાં સાચું લાગે ત્યાં તમારે ટિક કરવાનું છે. જોઈ લો, હું ખાલી ટિક જ કરીશ નંબર લખીને. તો આપણે અહીંયા નંબર લખીએ છીએ, પહેલો, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, સાધુને ઘણા અનુયાયીઓ હતા. તો સાચી વાત છે, આખું ગામ ઉમટ્યું હતું, તો એમાં ટ્રુ છે. તો હું ખાલી ટ્રુ લખું છું, ટી આર યુ, બરાબર. તમારે ટ્રુ ઉપર ટિક કરવાનું છે. પછી બીજું વાક્ય છે, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ સાધુ, રાજા સાધુને મળવા માંગે છે. એવું કોઈ દિવસ બને નહીં કે રાજા ઉઠીને સાધુ પાસે જાય. એટલે જ એને તેનાલી રામાને કીધું કે યુ ગો એન્ડ સી વોટ ઇઝ ધ મેટર, તું જા અને જો કે ત્યાં શું ચાલી રહ્યું છે. તો એ ફોલ્સ છે, વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય છે, તેનાલી રામા હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક્ટ સાધુ, સાવ સાચી વાત છે. તેનાલી રામાને સાધુ માટે કોઈ જ માન ન હતું, એને ખબર હતી કે આ ખોટો છે, ફેક સાધુ છે, ફેક સાધુ ઉપર કોઈને માન ન હોય તો ટ્રુ. પછી ચોથું, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, ખોટું, સાધુ ખરેખર પવિત્ર માણસ હતો એવું વાક્યનું કહેવાનું છે, ખોટી વાત છે. પછી પાંચમું વાક્ય છે, ધ સાધુ હેડ એ મેજિકલ બિયર્ડ, એ પણ ખોટી વાત છે, તેનાલી રામાની ઉપજ હતી. બિયર્ડ, બિયર્ડ એટલે દાઢી. વાક્યમાં કહેવાનું એમ છે કે સાધુ પાસે જાદુઈ દાઢી હતી, એ ખોટું વાક્ય છે. છઠ્ઠું વાક્ય છે, તેનાલી રામા રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, એ પણ ખોટી વાત છે. સાતમું વાક્ય છે, ધ સાધુ મેડ ધ વિલેજર્સ અ રીચ મેન, ખોટી વાત છે. આઠમું વાક્ય છે, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, સાવ સાચી વાત છે. રાજાને જ્યારે કોર્ટિયર દરબારીઓએ કીધું કે લાંબી લાઈન લાગી છે, હવામાંથી ભસ્મ અને સોનાના સિક્કા કાઢે છે, અને એનાથી વિશેષ જ્યારે એમ કહેવામાં આવે છે કે સાધુ પૂજા દ્વારા બધા રોગો મટાડી શકે છે, ત્યારે રાજાને અંદર મગજમાં લાલ લાઈટ ચમકે છે કે આ કાંઈક ખોટું થઈ રહ્યું છે. હી કેર ફોર હિઝ પીપલ, રાજા પોતાના લોકોની ચિંતા થવા માંડે છે કે આ ખોટું થાય છે, આ સાધુ લૂંટી રહ્યો છે મારા પ્રજાજનોને, એટલા માટે તેનાલી રામાને મોકલ્યો. તો આઠમું વાક્ય છે એ સાચું છે, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, ટ્રુ. નવમું વાક્ય છે, ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર હિઝ સર્વિસ, ફોલ્સ, સાચા સાધુ હંમેશા પોતે જે કામ કરે છે એના પૈસા લે છે, ખોટી વાત છે. દસમું વાક્ય છે, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામા, સાવ સાચી વાત છે, એટલે જેને તેનાલી રામાને મોકલ્યો કે જા ભાઈ જઈને તું જોઈ આવ, તો ટ્રુ. અને અગિયારમું વાક્ય છે, વિલ યુ ગો ટુ એ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ, તમે પરીક્ષામાં સારા માર્ક લેવા માટે આવા સાધુને
ચરણે દર્શન કરવા, પગે લાગવા, પૂજા કરવા જશો? બોલો, તમે જશો તો યસ કે નો માં જવાબ દેવાનો છે આપે, સ્પષ્ટ નો. તમે પરીક્ષામાં તમે આખું વર્ષ કાંઈ વાંચ્યું ન હોય, કાંઈ જ મહેનત ન કરી હોય, એકેય વિડીયો જોયા ન હોય, એકેય CWમાં કંઈ લખ્યું ન હોય, અને પરીક્ષાના આગલે દિવસે તમે કોઈ સાધુ મહાત્માને પગે પડી જાઓ અને તેને ભેટ સોગાદો, ધોરણ કહો કે હે સાધુ મહાત્મા, કાલનું પેપર આવે ને અંગ્રેજીનું, એ મને સરળતાથી પાસ કરાવી દેજો, તો તમે પાસ થઈ શકો નહીં. સમજાય છે? પ્રારબ્ધ પુરુષાર્થ વગર ભાંગડું છે, આ યાદ રાખો. તમારું નસીબ છે, પણ તમે જો મહેનત નહીં કરો તો નસીબ તમને સાથ નહીં આપે. મહેનત કરશો તો નસીબ તમને અચૂક સાથ આપશે, પણ મહેનત નહીં કરો તો કોઈ ફળ મળશે નહીં. તો અહીંયા પણ એ જ વસ્તુ પૂછેલી છે. આ તમે લોકો બધા કરી લ્યો. ચાલો નેક્સ્ટ. પેજ નંબર 6. હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ? આ વાક્ય કોની માટેના છે? પહેલું વાક્ય, હી લીવડ ઇન ધ કેમ્પ, તો એ સાધુ માટે આપેલું છે, લખેલું છે સાધુ. બીજું વાક્ય છે, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, વિલેજર્સ ટુ. તમારે એવું હોય તો પાઠ્યપુસ્તકમાંથી રેફરન્સ લઈને જોઈ લેજો. તો ત્રીજું વાક્ય, હી રશ્ડ ટુ ધ સાધુ, તેનાલી રામા માટે આ વાત થઈ છે, એ દોડ્યા હતા. ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યુ રોડ પ્રોજેક્ટ. કોણ કરતું હતું? ધ કિંગ, રાજા ઇચ્છતા હતા એના મંત્રીઓ સાથે, મિનિસ્ટર સાથે રોડ પ્રોજેક્ટ ડિસ્કસ કરવાનું. ત્યારે મંત્રીઓ બધા સાધુ પાસે ગયા હતા. હી પ્રોડ્યુસ્ડ કોઇન એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, સાધુ હવામાંથી જાદુઈ ભસ્મ, સોનાના સિક્કા અને ફ્રૂટ્સ કાઢતા હતા, સાધુ. પછી છઠ્ઠું વાક્ય છે, હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે ખેંચ્યો? તેનાલી રામાએ શું કીધું? કે આ તો સ્વર્ગની ટિકિટ છે, ઇટ ઇઝ ધ ટિકિટ્સ ઓફ હેવન. તો તેનાલી રામા માટે આ વાક્ય લખાયેલું છે, લખો તેનાલી રામા. સાતમું વાક્ય, હી કેમ ફ્રોમ ધ હિમાલય, સાધુ. સાધુની જયારે વાત થાય છે ત્યારે ક્યાંથી આવ્યા છે? હિમાલયમાંથી. બધા સાધુ હિમાલયમાંથી જ આવે છે. કોઈ જસદણ, રાજકોટ, વિંછિયા, બાબરા, રાજકોટ, મોરબી, ટંકારાથી નથી આવતા. સાધુ બધા હિમાલયથી જ આવે છે, યાદ રાખવું. જે ખોટું હોય છે એ ઊંચી ઊંચી વાતો જોઈ. હી ટુક અવે ધ શેક, સાધુનો આસિસ્ટન્ટ, ઓલો ચોખાનો બાજકું આપી જાય છે ત્યારે લઈ જાય છે ને, જે સાધુ આમ કહે છે કે લઈ જાઓ લઈ જાઓ, અંદર તરત લઈ જાય છે, તો એ સાધુઝ આસિસ્ટન્ટ. ચાલો લખી લેજો આ, આના પછી આપણે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન કરશું. તો આ ફટાફટ લખી લ્યો. બહુ સરસ છે આ પાઠ, તમે લોકો ઘરે પણ વાંચજો, તમારા નાના ભાઈ બાંડરુ હોય તો એને પણ આ વાર્તા સંભળાવજો, અને જીવનમાં આ ઉતારજો પણ ખરા કે પાખંડી સાધુઓના મોજાળમાં આવતા નહીં. આ બહુ જ સમજવા જેવો પાઠ છે.
ચાલો આના પછી આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ માટે આગળ વધીએ. પ્રશ્ન જવાબ, પ્રશ્ન તમે પાઠ્યપુસ્તકમાં જોશો, જવાબ તમને હું અહીંથી લખાવું છું. તો પહેલો પ્રશ્ન છે, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, રાજાના બધા મંત્રીઓ ક્યાં ગયા હતા? તો લખો ધ કિંગ્સ મિનિસ્ટર્સ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ. ફરીથી તમને સમજાવું, પ્રશ્ન શું છે, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. જ્યારે પ્રશ્નમાં તમે જાણે પહેલા તો જાણે પ્રશ્નને ગ્રામેટિકલી સમજો, પછી તમે પ્રશ્નનો જવાબ તમારા મગજમાં આવે એ સમજો, બરાબર. બે વસ્તુ ભેગી કરશો ત્યારે જવાબ સાચો લખાશે. ધારો કે તમારા મગજમાં આવી ગયું કે સાધુના કેમ્પમાં ગયા છે, તો સાધુઝ કેમ્પ એકલું લખી શકાતું નથી, તમારે આખું વાક્ય બનાવવું પડશે. આખું વાક્ય જો તમારે બનાવવું હશે તો તમારા મગજમાં ગ્રામર ક્લિયર હોવું જોશે. તો પ્રશ્ન છે, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા. વેર ડીડ, જ્યારે વાક્યમાં ડીડ થી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે હંમેશા પાછળ ક્રિયાપદનું સાદું રૂપ લાગેલું હોય. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. હવે જ્યારે પણ પ્રશ્ન ડીડ થી પૂછાયો હોય ત્યારે જવાબ આપો, ત્યારે જવાબમાં ગોનું ભૂતકાળનું રૂપ આવશે અને ડીડ નીકળી જશે. આ યાદ રાખજો. તો ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ, જો અહીંયા વેન્ટ આવી ગયું ગોનું ભૂતકાળ રૂપ, વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ, CAMP. પછી બીજો, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ સાધુ. જો અહીંયા પાછું ડીડ આવ્યું છે અને ક્રિયાપદ છે ઓફર. લોકો સાધુને શું ધરતા હતા, ઓફર ક્રિયાપદ છે, ડીડ પ્લસ ઓફર છે. તો ધ પીપલ ઓફર્ડ, OFFERED, ઓફર્ડ ગોલ્ડ કોઈન, ગોલ્ડ કોઈન્સ, ક્લોથીઝ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ટુ ધ સાધુ. ચાલો લખી લેજો, ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઈન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. ચાલો પછી ત્રીજો પ્રશ્નનો જવાબ છે, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. પૂજા દ્વારા સાધુ શું કરતા હતા? ધ સાધુ શું કરતા હતા? ક્યોર્ડ, CURED, સાજા કરતા હતા. ક્યોર્ડ એની ઇલનેસ, કોઈ પણ માંદગી,
एनी इलनेस बाय पूजा. कोई पण मांगी कैंसर लिया हो कोरोना लिया हो गम्मे ही मांगी पूजा थी हूँ दूर करी देश. बराबर आओ साधु कहता. चल आ त्रण लखाई गया छे. चलो चौथो प्रश्न. व्हाट वाज द साधुज प्रॉमिस टू द विलेज विलेजर टू. बीजा गामना बीजा मास ने साधुए शु वचन आप्यू. द साधु प्रॉमिस्ड to make villager to rich 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 એટલે ધનવાન. એને કીધું કે લક્ષાધિપતિ ભવ તું ધનવાન થા એવું એને વચન આપ્યું હતું. તો તેને ધનવાન કરવાનું એને પ્રોમિસ આપ્યું વચન આપ્યું. ચાલો પાંચમો પ્રશ્ન છે. હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે ખેંચ્યો. જો આપણને બધાને જવાબ ખબર છે કે તેનાલી રામાએ. બરાબર પાંચ આપણે લખી નહીં શકીએ કે તેનાલીરામા. આપણે એનો જવાબ ડ્રામેટિકલી આખે આખો ગ્રામેટિકલી આખે આખો દેવો પડશે. બરાબર તો પ્રશ્ન શું છે જુઓ. હંમેશા પ્રશ્નમાંથી જવાબ મળતા હોય છે. વાક્ય રચના પ્રશ્નમાંથી જ મળી જતી હોય છે. થોડુંક પ્રશ્નમાં ધ્યાન દેશો તો તમને જવાબ લખવાનું સરળ પડશે. પ્રશ્ન છે હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. આમાં નથી ડીડ નથી કઈ પ્લગ તૈયાર જ છે. તો જ્યારે પણ પ્રશ્ન હુ થી પૂછાયો હોય યાદ રાખો હુ થી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે હુ ને કાઢી નાખો. એની જગ્યાએ તમારા મનમાં જે નામ ફરતું હોય કર્તાનું નામ ફરતું હોય એ ત્યાં મૂકી દો એટલે જવાબ આવી જશે. તો પ્રશ્ન છે હુ પ્લગ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. આપણને ખબર છે તેનાલીરામા. તો હુ કાઢીને તેનાલીરામા તેનાલી રામન પ્લક્ડ પછી વાક્ય આખું એમને પ્રશ્નમાંથી ઉપાડી લેવાનું. ધ ફર્સ્ટ હેર હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. ચાલો હવે લાસ્ટ છઠ્ઠો પ્રશ્ન છે. વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ ઓબ્લિક ગ્રેટ જોબ ઓબ્લિક રિમેન ઓલવેઝ હેલ્ધી. આપણે શું કરવું જોઈએ આપણે ધનવાન થવા માટે સારી નોકરી મેળવવા માટે કે સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ. સાધુને પગે લાગવું જોઈએ પૂજા કરવી જોઈએ સાધુને ભોગ ધરાવવો જોઈએ એવું બધું કરવું જોઈએ. એવું નથી કરવાનું. આપણે મહેનત કરવી જોઈએ. આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાર સુધી આપણું ધ્યાન કામમાં હોવું જોઈએ. આપણું કામ થવું જોઈએ ભણવામાં હોવું જોઈએ. તમે લોકો હજી નાના છો તમારું ધ્યાન ભણવામાં હોય. સવારે ઉઠો ત્યારે મગજમાં હવે આજે શું ભણવાનું છે એના વિચારો હોવા જોઈએ. ભણો
વાંચો, યાદ રાખો, ન જે થઈ ગયું છે એને રિપીટ કરો, તો ધ્યાન તમારું કામમાં હશે તો તમે આગળ વધી શકશો. તો વી શુડ વર્ક હાર્ડ, લખો, વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. We should study to get a job. Get job and we should eat good food. Exercise to remain healthy. Healthy. Chala khiliyo. We should work hard to become rich. We should study to get job. And we should eat good food and exercise to remain healthy. Saro khorak khao ane kasar karvi ape healthy reva mate atlu karvu joiye. Chalo tena pachi exercise D. હવે ડી માં શું છે, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બાસ્કેટ. પહેલો અક્ષર બાસ્કેટમાં છે, તમારે વાક્યનો અર્થ જળવાઈ રહે તેવો શબ્દ ગોતવાનો છે. એ કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ, એક એવો દેશ કે જે રાજા વડે શાસન થઈ રહ્યું હોય એને શું કહેવાય, કિંગડમ. લખ્યું છે કિંગડમ. તો એ વે ઓફ એડ્રેસિંગ એ રિલિજિયન લીડર, ધાર્મિક લીડરને કયા નામથી સંબોધન કરવામાં આવે છે, તો યોર હોલીનેસ. ચાલો બીજું છે, યોર વાય આપેલો છે, યોર પછી ત્રીજું છે, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. ક્યાં જાય લોકો મર્યા પછી? બધા એને એક જ જગ્યાએ જવું હોય છે. ક્યાં જવું હોય? સ્વર્ગમાં, હેવન. હેવન, HEAVEN. પછી ચાર નંબરનું વાક્ય છે, રન આફ્ટર સમ સમવન, કોકની પાછળ દોડવું, ચેઝ, CHASE, ચેઝ એટલે પીછો કરવો. પછી પાંચમું વાક્ય છે, ધ પોલીસ ડઝ ધીઝ ટુ ધ થીફ. પોલીસ શું કરે ચોરને? એરેસ્ટ, ARREST, એરેસ્ટ. પછી છઠ્ઠું વાક્ય છે,
वे ऑफ एड्रेसिंग द किंग, राजा ने शू कही ने बोला हुआ है, योर मैजेस्टी। અને સાતમું વાક્ય છે, એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, કોર્ટિયર, દરબારી, CORTIER, તો લખી લ્યો, અહીંયા આપણે એક્સરસાઇઝ નો પહેલો પાર્ટ પૂરો કરીએ છીએ।